કચ્છમાં જળબંબાકાર ધોધમાર વરસાદ પડી રહ્યો છે. બીજી તરફ કોરોના વાયરસની મહામારી છે અને કોરોના વાયરસના 32 લાખથી વધારે કેસ થઈ ગયા છે અને હાલમાં સરકાર દ્વારા ગાઈડલાઈન જાહેર કરવામાં આવી છે ત્યારે ગાઈડલાઈનનું પાલન ન થતું હોય તેવા દૃશ્યો પણ કચ્છમાં જોવા મળી રહ્યા છે કે જે કચ્છમાં સારો વરસાદ પડ્યો છે ત્યારે જુદા જુદા સ્થળોએ તળાવો ચેકડેમો ઓગણી ગયા છે જેથી લઈને લોકો ઉત્સાહમાં આવી ગયા છે અને લોકો ડેમ જોવા માટે ને તળાવો જોવા માટે પહોંચી જાય છે મોટી સંખ્યામાં. સોશિયલ ડિસ્ટન્સનો તો બિલકુલ અભાવ જોવા મળે છે એટલે કે ધજાગરા ઉડતા કચ્છમાં જોવા મળી રહ્યા છે. તમામ જગ્યાએ જ્યાં ઓવરફ્લો થયા હોય તળાવો ત્યાં મોટી સંખ્યામાં લોકો એકઠા થતા હોય છે અને માસ્ક પણ પહેરતા નથી અને સોશિયલ ડિસ્ટન્સનો પણ અભાવ જોવા મળી રહ્યો છે. આ સમયગાળા દરમિયાન મોટી મુશ્કેલી સર્જાય આવનાર સમયમાં જેને લઈને લોકોનું જીવન ખૂબ જ અગત્યનું અને જરૂરી છે. ત્યારે તળાવની નજીક જતા લોકોનો અકસ્માતનો ભોગ પણ બને છે ત્યારે તંત્ર દ્વારા તળાવ અને ચેકડેમો પાસે પોલીસ ગોઠવવામાં આવી તેવી માંગ ઉદ્યોગપતિ નાનજીભાઈ ઠક્કર દ્વારા કરવામાં આવી છે. હાલમાં ગ્રામ્ય લેવલે જે તળાવ અને ચેકડેમો ભરાઈ રહ્યા છે જેના વધામણા કરવા માટે મોટી સંખ્યામાં લોકો પહોંચતા હોય છે પરંતુ ત્યાં સોશિયલ ડિસ્ટન્સિંગ કે માસ્ક વગર જોવા મળે છે અને જેના સરકારી ગાઈડલાઈનના ધજાગરા ઉડી રહ્યા છે. નેતાઓ પણ ધજાગરા ઉડાડી રહ્યા છે અને હવે ગ્રામ્ય લોકો પણ હવે ધજાગરા ઉડાડતા હોય તેવા જોવા મળી રહ્યા છે. ત્યારે કોરોના વાયરસ ભારતભરમાં 32 લાખને આંક પર પહોંચી ગયો છે અને ગુજરાતમાં પણ કોરોના વાયરસની સંક્રમિતની સંખ્યામાં સતત વધારો થયો છે અને કચ્છમાં પણ સતત વધારો જોવા મળી રહ્યો છે. ત્યારે સોશિયલ ડિસ્ટન્સ અને માસ્ક ફરજિયાત હોવું જરૂરી હોય સરકારની ગાઈડલાઈન મુજબ. ત્યારે લોકો તેનું પાલન કરતા ન હોય ત્યારે સરકારી તંત્ર દ્વારા આ ચેકડેમ અને તળાવો ઉપર જ્યાં પાણી ભરાઈ ગયા છે અને ઓવરફ્લો થયા છે ત્યાં પોલીસ મૂકવામાં આવી તેવી માંગ ઉદ્યોગપતિ દ્વારા નાનજીભાઈ ઠક્કર દ્વારા કરવામાં આવી છે. જય ભગવાન, જય ભગવાન. હમણાં ગુજરાતમાં વરસાદના હિસાબે ઘણી ખુવારી થઈ રહી છે. એનાથી પણ ખાસ મહત્વની વાત છે કચ્છમાં જે ડેમો છે અને મોટા મોટા તળાવો છે ત્યાં મને લાગે છે થોડા દિવસ પહેલા 7-8 લોકો તો ગુજરી ગયા છે પાણીમાં ડૂબી. જોવા જાય છે માણસો, જિજ્ઞાસા હોય કે જોવા જાય, જોવા જતા જતા અંદર પડી જાય છે એની કોઈ ધ્યાન નથી આપતું અને પડી ગયા પછી મળતા બી ધ્યાન મળે તો કાંઈ ઉપયોગ નથી. તો ખાસ સરકારે આ બધાએ જિલ્લામાં, કચ્છ જિલ્લામાં જે ડેમો છે એના ઉપર પોલીસની નજર રાખવી જરૂરી છે અને સાથે ગામના મંદિરો, ગામના મોટા તળાવો હોય એના ઉપર પણ ગામના લોકોએ સરપંચ અથવા તકેદારી રાખવાની જરૂર છે. અને નહીં તો આ મનુષ્ય હાની ભવિષ્યમાં વધી જશે એની ખાસ ખબરદારી રાખો. કારણ કે ડેમો બધા ભરાઈ ગયા છે, તળાવો પણ સારામાં સારી રીતે ભરાઈ ગયા છે, ખાસ ધ્યાન રાખવાની જરૂર છે. એટલે ગુજરાત સરકારને અને કચ્છ જિલ્લામાં પુરુષ જે પણ કલેક્ટર સાહેબ અને જે પણ હોય પદાધિકારીઓ એને બધાને આની નોંધ લેવાની જરૂર છે. નહીં નોંધ લેશો તો પછી પસ્તાશો, ખાસ ધ્યાન રાખજો. ફરી